ગણિતનું પેપર પણ જોઈ જ લીધું હશે અને હવે તમને સમજ પડી જ ગઈ હશે કે કઈ રીતે કરવાનું છે તો આપણે બીજું એક એવું પેપર જોઈ લઈએ બરાબર ચાલો છે પ્રશ્ન એક અ એમ ક્યુ લખો તો પહેલું છે નીચેનામાંથી સાનો ટાવર ના બની શકે બરાબર સૂચનાને ધ્યાનથી સાંભળજો કે શું કીધું છે સાનો ટાવર ના બની શકે એટલે કે ટાવર બની નહીં શકે તો કયા કયા આપેલા છે આપણને સિક્કો અહીંયા શું કરશું એના ઉપર ખરાની નિશાની ત્યાર પછી છે પિસ્તાળીસ માં એકમનો અંક ખાલી જગ્યા છે આપણે દશક અને એકમ પણ જોઈ જ લીધું છે તો એકમનો અંક કયો છે પિસ્તાળીસમાં ચાર ત્રણ પાંચ કે છ તો અહીંયા આપણે સંખ્યામાં જોઈ લેવાનું કયો છે એકમનો અંક પાંચ બરાબર એટલે અહીંયા આપણે ખરું કરશું ક ઉપર ત્રીજું છે ત્રેપનમાંથી ત્રણ ઓછા કરતા કઈ સંખ્યા મળે તો ત્રેપનમાંથી આપણે ત્રણ ઓછા કરીએ તો કઈ સંખ્યા મળે પચાસ ત્રીસ ચાલીસ કે સાહીઠ કઈ મળશે પચાસ તો અહીંયા કરશું ખરાની નિશાની ચોથું છે મારામાં વધુ પાણી સમાય છે તો અ છે પાણીની બોટલ બ છે પાણીનું પીપ ક છે પાણીની ટાંકી કે ડ છે પાણીનો ગ્લાસ તો આપણને ખબર કે જે સૌથી વધુ મોટું હોય એમાં વધારે પાણી સમાય તો આ બધામાં સૌથી મોટું કયું છે પાણીની ટાંકી એટલે આવશે ક પાંચમું મારો આકાર લમ છે ઓળખો હું કોણ છું બોટલનું ઢાંકણ રબર દીવા લખોટી કોણો રબરનો એટલે આપણે ખરાની નિશાની બરાબર ચાલો હવે છે બ ક્રમિક સંખ્યા પૂર્ણ કરો તો અહીંયા આપણને ઘરના ચિત્રો આપેલા છે બરાબર તો એને આપણે શું કરવાનું આપવાનું છે નંબર આપવાના છે ક્રમમાં આપણને ખબર છે કે ઘરમાં ક્ર ઘરને ક્રમમાં જ નંબર આપેલા હોય છે તો પહેલાં નંબરનું ઘર છે એને કયો નંબર આપેલો છે એકતાળીસ તો એના પછી કયો આવશે બેતાળીસ તો અહીં આપણે લખવાનું બેતાળીસ પછી તેતાળીસ પછી શું આવશે ચુમ્માળીસ અને પિસ્તાળીસ તો આ રીતે ક્રમમાં સંખ્યાને પૂર્ણ કરવાની છે ચાલો ત્યાર પછી બીજું જે છે એ પણ આપણને સાનું ચિત્ર આપેલું છે બિલ્ડિંગનું તો અહીંયાથી નંબર આપણે ગણવાનું સ્ટાર્ટ કરશું અહીંયા છે અગિયાર તો અગિયાર પછી શું આવશે બાર બાર પછી તેર તેર પછી ચૌદ અને ચૌદ પછી પંદર તો થઈ ગયા ક્રમમાં નંબર આપવાનો ચાલો હવે છે ક જૂઠ પૂર્ણ કરો ગમે તે બે અહીંયા આપણને ઓપ્શન આપેલા છે ત્રણ આપેલા છે આઠનું જૂથ બારનું જૂથ અને દસનું જૂથ પણ એમાંથી તમે કોઈ પણ બે કરી શકો છો અને બધા કરો તો પણ વાંધો નથી તો પહેલું આપણને આપેલું છે આઠનું જૂથ તો આઠનું જૂથ બનાવવા બધા અહીંયા બે બે આપેલા છે જે બાકી છે ને આપણે શું કરવાનું છે પૂર્ણ કરવાના છે દોરીને તો અહીંયા આવશે અહીંયા બે ઝાડ છે એક બે આ ત્રણ પછી આ ચાર પાંચ છ આ સાત અને આઠ તો થઈ ગયું આઠનું જૂથ પૂર્ણ ચાલો હવે બીજું છે બારનું જૂઠ તો બારનું જૂઠ બનાવવા માટે અહીંયા આપણને આપેલા છે ત્રિકોણ તો અહીંયા જે ખાના ખાલી છે ત્યાં આપણે ત્રિકોણને દોરીશું તો અહીંયા આવશે બે અહીંયા આવશે એક અહીંયા પણ એક તો થઈ ગયા બારનું જૂઠ આપણું ચાલો હવે ત્રીજું છે દસ નું જૂઠ તો એના માટે આપણને આપેલા છે સ્માઈલી તો અહીંયા બે બે આપેલા છે અહીંયા બાકી છે એટલે અહીંયા આપણે એક દોરશું અહીંયા એક આવશે અને એક અહીંયા તો થઈ ગયું આપણું આ બાર નું જૂઠ તો સમજ પડી ગઈ મિત્રો આમાં જૂઠ પૂર્ણ કરવાનું કઈ રીતે છે ચાલો હવે પ્રશ્ન બે અ શું કરવાનું છે આમાં હલકી વસ્તુ પર ખરું અને ભારે વસ્તુ પર ખોટાની નિશાની કરો તો અહીંયા આપણને બે વસ્તુઓ આપેલી હશે એમાંથી બંને વસ્તુમાંથી જે હલકી હોય એના ઉપર ખરાની ને જે ભારે હોય એના ઉપર ખોટાની નિશાની કરવાની છે તો આ પહેલું ચિત્ર સાનું દેખાય છે તમને કપ્રકાબીનું અને આ શું છે જગ તો આ બંનેમાંથી હલકું કયું થશે અને ભારે કયું થશે બાળકો બોલો જોઈએ હલકું શું આવશે કપ્રકાબી તો એના ખાનામાં અહીંયા શું આપણે કરવાનું છે ખરાની નિશાની અને જે ભારે છે ત્યાં શું કરવાનું છે ખોટાની નિશાની આ થયું આપણું પહેલું હવે બીજું છે એમાં આપણને ચિત્ર આપેલું છે આ શું છે લેપટોપ અને આ શું છે ફોન તો આ બંનેમાંથી કઈ હલકી વસ્તુ થશે ફોન બરાબર તો અહીંયા શું કરશું આપણે ખરાની નિશાની અને ભારે કયું થશે લેપટોપ તો ત્યાં શું કરશું આપણે ખોટાની નિશાની ચાલો હવે ત્રીજું છે થાળી અને વાટકી તો આ બંનેમાંથી હલકી વસ્તુ કઈ થશે વાટકી તો અહીંયા શું કરશું આપણે ખરું અને ભારે કયું થશે થાળી તો ત્યાં શું કરશું આપણે ખોટાની નિશાની ચાલો હવે બ છે અંદાજ લગાવો ઓછું કે વધારે તો અહીંયા આપણને એક ઝાડ આપેલું છે એની અંદર જે આ દો આ દોરેલા છે એને ગણવાનું છે અને એની સંખ્યા કેટલી થાય છે તે આપણે દસ કરતાં વધારે કે દસ કરતાં ઓછા એના ઉપર આપણે ગોળ કરવાનું છે તો કેટલા છે અહીંયા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ ને સત્તર એટલે આમાં શું કહેવાશે દસ કરતા વધારે કે દસ કરતા ઓછા શું કહેવાશે દસ કરતા વધારે એટલે આપણે અહીંયા શું કરવાનું દસ કરતાં વધારે ઉપર ગોળ કરવાનું બરાબર ચલો હવે બીજું ઝાડ આપેલું છે એને આપણે પાંદડા ગણવાના છે જોવાના છે વીસ કરતાં વધારે આવશે કે વીસ કરતા ઓછા તો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર તો કેટલા આવશે અહીંયા વીસ કરતા વધારે કે ઓછા કેટલા થશે અહીંયા વીસ કરતા ઓછા એટલે શું કરશો અહીંયા આપણે વીસ કરતા ઓછા ઉપર ગોળ તો સમજ પડી મિત્રો આમાં જે તમને ચિત્ર આપ્યું હોય એમાં વસ્તુ ગણવાની છે અને અંદાજ લગાવવાનો છે કે ઓછું છે કે વધારે છે બરાબર ચાલો હવે ક છે ટપકા જોડી ચિત્ર પૂર્ણ કરો તો ત્યાં આપણને અહીંયા ટપકા આપેલા હશે નંબર પ્રમાણે એને આપણે શું કરવાના છે જોડવાના છે અને ચિત્રને પૂર્ણ કરવાનું છે તો એક નંબરથી આપણે ચાલુ કરીશું તો આ છે એક નંબર આ તો બધાને આવડશે અને મજા પણ આવશે બરાબર એક

ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ 26 છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ તો સારું ચિત્ર બન્યું મિત્રો આ એરોપ્લેનનું બરાબર ને તો બાર મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ અ ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણને ચોકલેટના ચાર પેકેટ આપેલા છે તો એમાં આપણે કેટલી ચોકલેટ છે તે ગણી અને એના ઉપરથી પ્રશ્નોના જવાબ લખવાના છે તે લખીશું તો પહેલાં પેકેટમાં છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ હવે બીજા પેકેટમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ત્રીજા પેકેટમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ત્રીજા પેકેટમાં પણ દસ હવે ચોથા પેકેટમાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો બધા જ પેકેટમાં દસ દસ ચોકલેટ છે બરાબર તો હવે આપણે પ્રશ્ન જોઈએ તો પહેલું કીધું છે કે એક પેકેટમાં કેટલી ચોકલેટ છે તો એક પેકેટમાં કેટલી ચોકલેટ છે કેટલી છે દસ તો અહીંયા આપણે શું લખીશું દસ ચાલો હવે શું કીધું છે કે ચાર પેકેટમાં મળીને કુલ કેટલી ચોકલેટ થાય તો આ ચાર પેકેટમાં મળીને કુલ કેટલી ચોકલેટ થાય તો આપણે હવે ગણ્યા વગર જ આશરે ગણતરી કરી શકીશું આપણને કારણ કે બધામાં જ ખબર છે કે એક પેકેટમાં દસ છે તો આવા ચાર પેકેટ છે એટલે દસ દસ કેટલા થશે કુલ ચાલીસ કેટલા થશે ચાલીસ એટલે કેટલી ચોકલેટ થશે ચાલીસ ચાર પેકેટમાં ચાલીસ હવે છે બે પેકેટમાં મળીને કુલ કેટલી ચોકલેટ થાય હવે આપણે કેટલા પેકેટ કીધા છે ફક્ત બે જ તો બે પેકેટમાં કુલ કેટલી ચોકલેટ થશે દસ ને દસ વીસ કેટલી થશે વીસ તો સમજ પડી કે મિત્રો આમાં કઈ રીતે કરવાનું છે તો બાળ મિત્રો હવે જોઈશું આપણે પ્રશ્ન ત્રણનો બ કોણ કેટલું ઊંચકી શકે તેની સાથે જોડો તો અહીં આપણને ચિત્રો આપેલા છે તો એમાંથી કોણ કેટલું ઊંચકી શકશે તેની સાથે જોડવાનું છે ચાલો તો પહેલું શું છે પોપટ તો પોપટ શું ઉંચકી શકશે આમાંથી છત્રી મરચું ગાજર કે કેળા પોપટ શું ઊંચકશે મરચું તો શું આપણે એને મરચાં સાથે જોડીશું ચાલો પછી છે છોકરો તો છોકરો શું ઉંચકશે આમાંથી છત્રી ગાજર કે કેળું શું ઊંચકશે છત્રી તો એને આપણે છત્રી સાથે જોડીશું ચાલો પછી છે વાંદરો તો વાંદરો શું ઉચકશે બધાને જ ખબર છે શું ઉચકશે કેળું અને સસલું શું ચકશે ગાજર બરાબર ચાલો હવે છે ક પેટન પૂર્ણ કરો તો અહીંયા આપણને સંખ્યા આપી છે એક ત્રણ પાંચ સાત હવે એની પછીની આપણે બે લખવાની છે તો તમે અહીંયા જુઓ કઈ રીતની પેટર્ન આપણને આપેલી છે એક આપ્યો છે પછી બે નથી આપેલો કે બેને છોડી દેવાનું છે પછી છે ત્રણ ચારને છોડીને પાંચ પછી છને છોડીને સાત તો સાત પછી શું આવશે આઠ તો આઠને શું કરી દેવાનું છે આપણે છોડી દેવાનું છે એટલે અહીંયા શું આવશે નવ નવ પછી શું આવે દસ દસને છોડી દઈશું એટલે પછી અહીંયા શું આવશે અગિયાર બરાબર તો આ રીતની પેટર્ન આપણને અહીંયા આપેલી છે તમારે જે આંકડા આપ્યો એમાં આગળનું જે આપ્યું એમાં પહેલાં જોઈ કે કઈ રીતની પેટર્ન આપેલી છે એના ઉપરથી આપણે આગળનું પૂર્ણ કરવાનું છે હવે આમાં આપણે દોરવાનું છે તો પહેલું શું છે ત્રિકોણની અંદર ગોળ પછી છે લંબ ચોરસની અંદર ચોરસ ફરી પાછું ત્રિકોણની અંદર ગોળ લંબ ચોરસની અંદર ચોરસ તો હવે અહીંયા શું આવશે પાછું ત્રિકોણ ત્રિકોણની અંદર ગોળ અને ફરી પાછો હવે અહીંયા શું આવશે લમ ચોરસ અને એની અંદર ચોરસ સમજ પડી મિત્રો આમાં ચાલો હવે છે પ્રશ્ન ચાર અ આકાર મુજબ વસ્તુના નામ લખો તો અહીંયા આપણને કેટલાક નામ વસ્તુના આપેલા છે એને આકાર પ્રમાણે આપણે લખવાના છે તો પહેલું શું આપેલું છે દસ્ટર પીઝાનો ટુકડો કંપાસ બોક્સ અને મંદિરની ધજાને બે આકાર આપણને આપેલા છે એક લમચોરસ અને ત્રિકોણ તો દસ્ટરનો આકાર આકાર કેવો આવશે બાળકો લંબચોરસ એટલે આપણે એને કયા ખાનામાં લખવાનું લંબચોરસમાં શું લખવાનું દસ્ટર પછી છે પીઝાનો ટુકડો બધાને જ ખબર છે પીઝાના ટુકડાનો આકાર કેવો હોય છે ત્રિકોણ એટલે આપણે આમાં લખીશું પીઝાનો ટુકડો પછી છે કંપાસ બોક્સ તો કંપાસ બોક્સનો આકાર કેવો હોય છે લમ તો અહીંયા આપણે લખીશું કંપાસ બોક્સ લંબ ચોરસના ખાનામાં પછી છે મંદિરની ધજા તો એનો આકાર કેવો હોય ત્રિકોણ તો એને આપણે આમાં લખીશું મંદિરની ધજા તો મિત્રો આમાં સમજ પડી ગઈ ને ચાલો હવે છે બ જેમાં વધુ પાણી સમાય તેના પર ગોળ કરો તો આપણને અહીંયા ચિત્ર આપેલા છે બે ગ્લાસ અને ડોલ ચિત્ર પરથી જ આપણને ખબર પડી જાય કે પાણી શેમાં વધુ સમાસે ડોલ ઉપર તો એના ઉપર શું કરવાનું આપણે ગોળ આ રીતે ગોળ કરવાનું છે બરાબર હવે બીજું છે માટલું અને પાણીની બોટલ તો આમાં વધારે પાણી સમાશે માટલામાં તો એને શું કરવાનું આપણે માટલાની ફરતે ગોળ ચલો હવે બાળમિત્રો આપણે જોઈશું ક પ્રશ્નોના જવાબ વિચારીને લખો તો આપણે પ્રશ્નોના જવાબ જાય પાછી એને વિચારીને લખવાના છે પહેલું છે તમે સ્નાન કરવા કેટલી ડોલ પાણી વાપરો છો તો તમે તમારી પોતે જેટલી તમે સ્નાન કરવા માટે ડોલ પાણી વાપરતા હોય એ તમે લખો સ્નાન કરવું એટલે તો ખબર છે ને સ્નાન કરવું એટલે કે નહવું તો હું જેટલી વાપરું છું એટલું હું લખીશ તમારે તમારી જાતે લખવાનું તો શું લખીશું અહીંયા હું સ્નાન કરવા બે ડોલ પાણી વાપરું છું સમજ પડી મિત્રો ચાલો હવે બીજું ત્રણ જગથી એક નું માટલું ભરાય છે એટલે કે એક નું માટલું ભરવા માટે કેટલા પાણી જગ પાણી જોઈએ છે ત્રણ તો આવા બે નાના માટલા ભરવા માટે કેટલા જગ પાણી જોઈએ તો કેટલા જગ પાણી જોઈશે બે નાના માટલા ભરવા હોય તો એક માટલા ભરવા માટે ત્રણ જોઈએ છે તો બે ભરવા માટે ત્રણ ને ત્રણ છ તો શું લખશો અહીંયા બે નાના માટલા ભરવા માટે છ જગ પાણી જોઈએ ચલો હવે ત્રીજું એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે અડધું લીંબુ જોઈએ તો આવા છ ગ્લાસ લીંબુ શરબત બનાવવા કેટલા લીંબુ જોઈએ આપણે લીંબુવાળો વિડીયો પણ જોયો જ હતો લીંબુ શરબત બનાવવા માટેનો બરાબર તો એમાં પણ હતું જ કે એક ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલું લીંબુ જોઈતું હતું આપણને અડધું તો આવા છ ગ્લાસ લીંબુ શરબત બનાવવા માટે કેટલા લીંબુ જોઈએ અડધું અડધું આપણે ગણીએ છ વખત તો આખું લીંબુ એટલે કેટલા થશે કુલ લીંબુ ત્રણ તો અહીંયા શું લખશું છ ગ્લાસ લીંબુ શરબત બનાવવા ત્રણ લીંબુ જોઈએ એક લીંબુના બે ભાગ કરીએ એટલે ત્રણ લીંબુના છ ભાગ થઈ ગયા એટલે છ ગ્લાસ બનાવવા માટે આપણને ત્રણ લીંબુ જોઈએ બરાબર ચાલો હવે ડ આપેલું ચિત્ર જુઓ મોરના પીછામાં કેટલા પીછા દોરેલા છે તે ગણો અને ચુમ્માળીસ પીછા થાય તે રીતે બાકીના પીછા દોરો તો અહીંયા આપણને જુઓ આ એક બે ત્રણ અને ચાર પીછા દોરેલા છે બાકીના આપણે ચુમ્માળીસ થાય એટલા પીછા દોરવાના છે તો તમારે ગણતું જવાનું અને પીછાને દોરવાના છે બરાબર આ રીતે પણ તમે દોરી શકો છો આ એક આ ચારને પણ એની સાથે જ ગણવાના છે બરાબર એટલે આ એક બે ત્રણ ચાર આ પાંચ છ પછી આ થશે સાત પછી આ થશે આઠ આ થશે નવ પછી આ થશે દસ આ અગિયાર બાર આ રીતે આપણે ગણતું જવાનું અને પછી દોરવાનું છે ક્યાં સુધી દોરવાનું છે જ્યાં સુધી આપણા પીછા ચુમ્માળીસ થાય ત્યાં સુધી પહેલાં ગણી એક વખત ચોમ્માળીસ થયા કે હજી બાકી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાળીસ અને બેતાળીસ હજી આપણા બે બાકી છે એટલે અહીંયા આપણે દોરશું તેતાળીસ અને ચુમ્માળીસ તો થઈ ગયા આપણે ચુમ્માળીસ પીછા તો મિત્રો આ રીતે તમારે પણ તમારું આ પેપર જે છે એને લખવાનું રહેશે તમારી જાતે